ઉત્તરાયણનો પર્વ દર વર્ષે 14 જાન્યુઆરી ઉજવાય છે, જોકે ચાલુ વર્ષે ઉત્તરાયણ 15 જાન્યુઆરીએ થઈ રહી છે. જ્યોતિષાચાર્યો કહ્યું કે સૂર્યનો ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ થાય ત્યારે જ મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે. દર વખતે 1 થી 2 મિનિટ ઘટતી જતી હોવાથી આ વખતે સૂર્યનો મકર પ્રવેશ 14 જાન્યુઆરી સાંજે 7:53ની આસપાસ છે. ઉત્તરાયણ પર્વે હિન્દુ ધર્મમાં દાન પુણ્યનું પણ આગવું મહિમા છે, એટલે જ દાન પુણ્ય પણ 15 જાન્યુઆરીએ કરવું જોઈએ. આ વખતે કુંભ મેળામાં શાહી સ્નાન પણ સંક્રાંતિ કાળમાં જ કરવાથી લાભ મળશે તેવું જ્યોતિષોનું કહેવું છે. પરંતુ આ વર્ષે 14 જાન્યુઆરીએ સાંજે સૂર્ય અસ્ત થયા પછી 7:53એ મકર પ્રવેશ થાય છે, માટે 15મી તારીખે મકર સંક્રાંતિનો પુણ્યકાળ ગણવો જોઈએ. કારણ આપણે જે કંઈ દાન ધર્માદા કરીએ છીએ તે મકર સંક્રાંતિમાં કરીએ છીએ, અને એ વખતે સૂર્ય મકર રાશિનો હોવો જરૂરી છે. જો કોઈને અલગ અલગ આપવું હોય તો તાંબાના વાસણની અંદર શેકેલા તલ, કાચા તલ અથવા ગોળનો ટુકડો અને અંદર દક્ષિણા મૂકી અથવા સુવર્ણ મૂકીને આપી શકાય. શક્તિ ન હોય તો તૈયાર તલ સાંકળી પણ મળે છે, શેરડી છે, બોર છે, આ તિથિ અને ઋતુઓના ફળ પણ આપી શકાય, જેથી તમારા પિતૃઓનો મોક્ષ થાય. અને સાથે સાથે જે વ્યક્તિ સૂર્યનું દાન કરે છે એનું માન સન્માન પ્રતિષ્ઠા ખૂબ વધે અને એનું આત્મબળ ખૂબ સરસ થાય અને એના ત્યાં આવનારા સંતાનો અથવા હોય એ સંતાનોનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ થાય, એટલા માટે આ દાનનું મહત્ત્વ ખૂબ લખ્યું છે. આ દાનની સાથે ગાયને ઘાસચારો પણ ખવડાવો, એ પણ ઉત્તમ દાન છે.